ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં ડુંગરદેવની પૂજા આખા વર્ષ દરમિયાન મહત્વની પૂજા હોય છે, જેમાં માગસર પૂનમ પહેલા 15-20 દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. પૂજા ફક્ત ભક્ત દ્વારા જ કરવામાં આવે છે. ડુંગરદેવને પ્રસન્ન કરવા માટે ભાયા રાખવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગરદેવની પૂજારી હોય છે. ડુંગરદેવની સ્થાપના જે ઘરે હોય છે ત્યાં ભાયા રહે છે, તેને ડાંગી ભાષામાં સીર ભાયા કહે છે. ડુંગરદેવની પૂજા કરનારા ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે, તેમજ દિવસમાં એકવાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું કૂદવાનું હોય છે. વારા આવવાનું પ્રથમ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવું પડે છે. વાર આવેલા ભક્તોની સારવાર પણ તેમને જ કરવી પડે છે. ભાયા વખતે ભગવતો ધૂણે છે, તેને ડાંગી ભાષામાં વારો એમ કહેવામાં આવે છે. વારો આવતા દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તેને ડુંગરદેવના નામે રોપલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતા નાચવા લાગે છે. જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ વગાડવામાં આવે છે, તેમજ બેઠેલા પુરુષો પણ ત્યાં આવીને તાલબંધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સૂડ પડ્યો એમ કહેવામાં આવે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે. જેને ભૂતનો વારો આવે છે, અગ્નિદેવનો વારો આવે, તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે, અંગારા પર નાચે છે. આ વખતે એમને ભાન નથી હોતું, અંગારા તેના પર કોઈ અસર કરતા નથી. આ પૂજામાં જેમને ભાગ લેવો હોય તેમને સ્નાન કરવું જ પડે છે. વારો આવે ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી લાગે છે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ નાતા નૃત્ય થાય છે. ડુંગરદેવની રમત ફક્ત એક જ ગામ માટે મર્યાદિત હોતી નથી. આ રમત રમવા માટે બહાર ગામથી કેટલાય ભક્તો આવે છે. જેને પવન આવતો હોય એવા રમતવીરો પણ ભાયા રમવા આવે છે. ભાયાની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જવાનું હોય છે. ત્યાર પછી બીજા ગામમાં આ રમત રમવા જવાનું હોય છે. બીજા ગામે જ્યારે ભાયા જાય છે ત્યારે તેઓ ઘરે ઘરે જઈને નાચે છે, ગીતો ગાય છે, ત્યારે તેમનું નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર ભક્તની બરકત ઉપજવામાં આવે છે. ભાયા ગામે ગામ ફરીને ડુંગર ઉપર જાય છે, ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત માયા નૃત્ય થાય છે. ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું મહત્વ ઘણું છે. ડુંગરદેવ બે રીતે કરાવવામાં આવે છે. એક તો ડુંગરદેવ રાખનારા ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભક્ત દ્વારા બતાવવામાં આવે છે, ત્યારે બીજું ઘરમાં ધન દોલત અનાજ પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈને તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે. ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે. જ્યારે ભાયા થાય છે ત્યારે સ્ત્રીઓ દિવાલયને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. ભાયા કાર્યક્રમે ડાંગી આદિવાસીઓ માટે ડુંગરદેવની શ્રદ્ધાનો કાર્યક્રમ રખાય છે. Yeah.
ડુંગરદેવ નું સાવે દેશ નો ચડ છે ડુંગરદેવ પર, અને સાવે દેશ ને ઉતરી આવીને છે બકરા કોમડી ચડાવે છે અને દેવ શાંતિ થમે છે. બસ, મારું નામ ચંદ્રભાઈ પાંડુભાઈ ગાવિત, મેં સામગાન માણસ છે. અહીંયા ડુંગરદેવ છે, આ ડુંગરદેવ અમારા બાપ દાદાથી કરતો છે. અમારી સુખ શાંતિ ઢોરને ખેતીમાં બધું અમારા આ ડુંગરદેવ કરતો છે, તો અમારું એકદમ ગામ પણ શાંતિ ચાલતો છે, અમારી ખેતી શાંતિ ચાલતી છે, અમારા ઢોર શાંતિ ચાલતું છે, અમારો છોકરો સારું બનતો છે, એકદમ પૈસા કોઈ પણ મજૂરી કરી પણ પૈસા પણ સારા આવે અમારા હાથમાં. આ ડુંગરદેવની પૂજા અમે 8 વર્ષથી 10 વર્ષથી કરતો જ રહેતો છે, અમે ગામે ગામ ચાલતો જ રહેતો છે, અમારે બાપ દાદાથી આ પૂજા ચાલતી છે. આ 5 દિવસ અમે નાચી કૂદી અને બધે ગામથી ફરી અને ડુંગર પર જાય અને માતાજીની પૂજા કરી આવે. અમારું જે ભોજન છે અમે કરતો છે, આ લોકોને આપતો છે, અમે પણ જમતો છે અને બધાને રામ રામ કરીને અમે આજે 10 વર્ષ સુધી અમે અમારું કામ બાપ દાદાથી ચાલતા જ છીએ. બેન, આજે પૂજા કયા પ્રકારની છે, કેટલા દિવસની છે, અને આપ ખાસ કરીને ભગવાનને કયા કયા ધન્યને અર્પણ કરો છો? અમારે આ ડુંગરદેવની પૂજા છે અને અમે 5 દિવસ નિયમ ટુ નિયમ અમે પૂજા કરીએ છીએ. ને અમે જ્યારે ડુંગરદેવ નાચતા હોય ત્યાં અમે દીવો લઈને ત્યાં જઈને બેસીએ, એટલે અમારે 1 વાગે કે 2 વાગે ત્યાર સુધી અમે ડુંગરદેવ જે આવે શરીરમાં, અમારા જે ઘરના હોય એને ડુંગરદેવ શરીરમાં પ્રવેશ કરે ત્યારે અમે એની આરતી ઉતારીએ ને પછી ઘરે આવીને અમે નાગલીનો રોટલો અને અડદની દાળ એ ભોજન કરીએ છીએ. બીજું કંઈ ખાવાનું ના હોય, એમાં ખાલી અડદની દાળ, નાગલીનો રોટલો ને ભૂજ્યું. અચ્છા, કયા કયા પ્રકારના ધન્ય આપ ખાસ કરીને ભગવાનને અર્પણ કરતા હોય છે? અમારે નાગલીનો લોટ, નાગલી, અડદની દાળ ને જે ભાત હોય, ભાત આખું કાઢેલું હોય એ ભાત આપી શકીએ ને મરચાં આપી શકીએ, બીજું કંઈ નહીં આપી શકીએ અમે. તમારું નામ? મારું નામ બાળુભાઈ બંશેભાઈ જાદવ. બાળુભાઈ, આ કઈ પૂજા છે અને શું પરંપરા છે એનું? આ પરંપરા અમારા આડીલો વડીલો આ માતાજીનું પૂજન કરતા છે, એટલે આ માતાજીનું પૂજન કેવી રીતે કરે, આ માતાજીનું પૂજન કરે એટલે અમને સુખ સન્માન રાખે, એટલે આડીલો વડીલો કરતા છે એટલે અમને બી આ કરવું પડતું છે, એટલે આ કરવું પડતું છે એટલે અમારે બધી જ રીતે પેલા કનશ્રીમાં ને લક્ષ્મી બધી જ રીતે સુખ સન્માન રાખે છે. આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એટલે અમારે અહીંયા રાખે, અહીંયા 2 કે 3 દિવસ રાખે, અહીંયાથી પછી ડુંગરે લઈ જાય, ડુંગરે માતાજીને ત્યાં લઈ જાય ને ત્યાં પછી પેલા ધજ લગાવે ને ધજ લગાવીને પૂજા કરે, પૂજા કરીને પછી ઘેરે આવીને પછી આ માતાજીને કંઈ ચડાવવાનું તે ચડાવી દે અને ત્યારથી અમે છૂટા પડતા. આ ધાન ચડાવવા પાછળનું શું કારણ છે? આ ચડાવવાનું એટલે આ માતાજીને અમારે બહુ સુખ સન્માન આપે છે એટલે એને એ માતાજીની અમારા પર નજર છે એટલે આ માતાજી અમને નજર છે એટલે આ માતાજીને અમને આપવું જ પડે. મારું નામ ગાવિત અંશાબેન અમૃતભાઈ, મારું ગામનું નામ સામઘાણ. આ અહીંયા માવલી માતા અને દેવીની પૂજા થાય છે. આજે પૂજા થાય છે આ વડીલોથી ચાલી રહી છે આગળથી, એટલે અમે 5 દિવસ જોવા આવીએ છીએ અને પછી અમે શીખીએ છીએ. અમારે પણ આગળ આ કરવું છે.